લીમડી માર્કેટ યારના યુરિયા ખાતરના વેપારીએ ખેડૂતને ખાતરની બે થેલી આપી અને તેના મોબાઈલમાં પાંચ ખાતરની થેલી મળી છે તેવો મેસેજ આવતા વેપારી ઉપર લગાવ્યા કાળા આક્ષેપ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીમડી ગામમાં આવેલા અનાજ માર્કેટના યાર્ડમાં ખાતરના વેપારીની જીવનદીપ કિસાન વિકાસ પ્રગતિ મંડળ નામના વેપારીની દુકાન આવેલી છે તેમાં ગત બે દિવસ પહેલાં લીમડી ગામના લીલવાદેવા ગામ ખાતે મુકેશ લબાના નામના ખેડૂત યુરિયા ખાતરની દુકાને ખાતર લેવા માટે ગયા હતા અને તેમને યુરિયા ખાતરના વેપારીએ બે થેલી ખાતર આપી દેતા તે લઈને પોતાના ખેતરે ગયા હતા ત્યાં તેમનો મોબાઈલ ઉપર ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જેમાં તેમને પાંચ થેલી ખાતરની મરી ગઈ છે તેવો મેસેજ આવતા તેમને સ્થાનિક મામલતદાર ખેતીવાડી અધિકારી તેવા તમામ અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી અને અધિકારીઓએ ત્યાં તપાસ કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ અધિકારી તપાસ ન કરતા ખેડૂતોએ મીડિયા કર્મીઓને આ ઘટનાની જાણ કરી હતી જેમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મને યુરિયા ખાતરના વેપારીએ બે થેલી ખાતરની આપી અને પાંચ થેલીનો મેસેજ આવ્યો અને આ વેપારીઓ બાકીના ખાતરના થેલીઓના કાળાબજારી કરતા હોય છે તેવા ગંભીર આક્ષેપો ખાતરના વેપારી ઉપર કરાયા હતા અને ત્યારે વેપારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમે બધા ખેડૂતોનો માલ ઓછો હોવાના કારણે બબ્બે જ થેલીઓ આપી છે પરંતુ આ ભાઈની ટેલિફોનિક ફોલ્ટના કારણે પાંચ થેલીનો મેસેજ મળતા તેમને અમારા ઉપર આક્ષેપ મૂકવાનું શરૂ કર્યું છે અને અમે તો ખેડૂતોને કહ્યું છે કે તને પાંચ થેલીનો મેસેજ મળ્યો છે તો તું આવીને બીજી ત્રણ થેલી લઈ જજે તેવું આશ્વાસન વેપારીએ ખેડૂતને આપ્યું હતું નહીં મુંડા ચેડેશ ટીવી દાહોદ વાદીવાદી મુકેશભાઈ લબાના બોલું છું હું ખાતર લેવા ગયો તો મારી મિસિસને લઈને પાંચ થેલીનો મેસેજ આવ્યો અને બે થેલી મને ખાતર આપે છે કાળા બજાર તરીકે આ લોકો ખાતાનું વેચાણ કરે છે અને બધાને પાંચ થેલીનો મેસેજ પાડી અને બે થેલી આપે છે એ માટે મેં આગળ જાણ મામલેદાર સાહેબ કરતા મામલેદાર સાહેબે આગળ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરેલ છે કઈ જગ્યાએ કોની દુકાને ગયા હતા અમલી લાલાભાઈ પટેલ માર્કેટ યાર્ડમાં અને આ લોકો કાળા બજારમાં વેચે છે થેલીઓ